હવે આગળ વાત કરીએ તો જામનગર જિલ્લામાં છેતરપિંડીના અવનવા બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે અને લોકો પણ છેતરામણીનો ભોગ બની રહ્યા છે, ત્યારે આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી અને જામનગરના વતની એવા હકુભા જાડેજાના ભાઈના નામે ત્રિપુટી છેતરપિંડી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્રિપુટી દ્વારા ઇલેક્ટ્રોનિક શોરૂમના સંચાલક પાસેથી 21,000 રૂપિયા ગૌચરાના નામે ઉઘરાવતાનો મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો અને ગણતરીના જ કલાકોમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરેલ. જામનગર નજીક એક ઇલેક્ટ્રોનિક નો શોરૂમ આવેલ છે. તે શોરૂમનો સંચાલક પાસે આ ત્રિપુટી થોડા દિવસો પૂર્વે ગઈ હતી અને આ 3માંથી એક શખ્સે પોતાની ઓળખ હકુભા જાડેજાના ભાઈ તરીકે આપી હતી, જેથી શોરૂમ સંચાલકે હકુભાના ભાઈ છે તેવું માનીને 21,000 રૂપિયા જેટલી રકમ ફાળા પેટે આપી હોવાનું પણ જાણવા મળે છે. જે સમગ્ર મામલો સામે આવતા 3 શખ્સોને હાલ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે પકડી પાડી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે 3 શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે તે કલ્યાણપુર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ સમગ્ર બાબત ખુદ મંત્રીશ્રી સમક્ષ આવી ત્યારે મંત્રી પણ ચોંકી ઉઠ્યા હતા અને મંત્રીશ્રી પોતે જ અંગત રસ લઈને જે તે વ્યક્તિની અરજી કરવાનું પણ કહ્યું અને આ રીતે તેના નામનો ખોટો ઉપયોગ થાય તે બાબત યોગ્ય નથી તેમ જણાવી પગલાં લેવા પણ જણાવવામાં આવ્યું હતું. વધુમાં હકુભાઈએ વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે મારા નામે આ રીતે કોઈ પૈસા કે ફાળાની માંગણી કરે તો મારો અથવા મારી ઓફિસનો સંપર્ક કર્યા સિવાય કોઈ સાથે મારા નામથી વ્યવહાર કરવો નહીં તેમ હકુભાઈએ અંતમાં તેમની યાદીમાં જણાવેલ હતું. હર્ષલ ખંદેડિયા સાથે ભોજાભાઈ વી ટોયટા, ZS TV જામનગર. આજની તારીખ 24/6/2019 રોજ સિટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી કિરીટભાઈ રઘુનાથભાઈ સીતાપરાયા તારીખ 12/7/2019 રોજ જાહેર કરેલ કે 24 તારીખે એમની સાથે એક બનાવ બનેલો, જેમાં 3 ઈસમો તેમની પાસે આવેલા અને જામનગરના મંત્રીશ્રીના સગા તરીકે તેમના ભાઈ તરીકેની ઓળખ આપેલી, ઓળખ છતી કરેલી અને બાદમાં એમણે એમની પાસેથી 21,000 રૂપિયાના અનુદાનમાં લીધેલા કે ગૌચર માટે લીધેલા હતા. તેઓને શંકા જતાં તે સ્થાનિક પોલીસની રજૂઆત કરેલી, જે શંકા આધારે સ્થાનિક પોલીસે તપાસ કરતાં ખરેખર આ ઈસમો અને મંત્રીશ્રીના કોઈ સગા કે ભાઈ નહોતા અને એમણે ખોટું કહીને એમની સાથે ચીટિંગ કરેલાની ફરિયાદ પોલીસ સમક્ષ જાહેર કરેલી. તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી 3 આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. એમની અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. એમને ગુનાહિત ઇતિહાસ શું છે કે અગાઉ કોઈ ગુનાઓમાં સંડોવાયેલા હશે કે કેમ, આજુબાજુના જિલ્લાઓમાં આ રીતની કોઈ કૃત્ય આચર્યું છે કે કેમ, તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલુ છે. આ એમાં ઉલ્લેખ પણ કર્યો છે કે હકુભા, મંત્રીશ્રી હકુભાનું નામ એમણે કહેલું ને એમના ભાઈ છે, જે અંગે તપાસ કરવામાં આવેલી, એમની સાથે કોઈ દૂરના સગા પણ.